જેવી બાબતે બોલાચાલી થયા બાદ મોડી રાત્રે એક યુવાન પર હુમલો કરાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્ત યુવાને પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોધર પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના રામપુરા ગામે રહેતા શૈલેષભાઈ વાઘાભાઈ ઠાકોર જે ઉત્તરાયણના દિવસે ગામમાં પતંગ ચગાવવા માટે ગયા હતા જેમાં પતંગ ચગાવતી વખતે ગામમાં રહેતા અરવિંદજી ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં મોડી રાત્રે શૈલેષભાઈ વાઘાભાઈ ઠાકોર પોતાના ઘરે હતા તે સમયે ત્રણ ઇસમો ઘરે આવી ગાળો બોલવા લાગ્યા હતા જેમાં ગાળો બોલવાની ના પાડતા અરવિંદજી બારાજી ઠાકોરે પોતાના હાથમાં રહેલ તલવાર ફરિયાદી શ્રીના હાથના ભાગે મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે અરવિંદજી બલાજી ઠાકોર ભરતભાઈ ખોડાજી ઠાકોર અને પ્રવીણભાઈ વચનજી ઠાકોર આ ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે